જોક્સ તમારા અને સ્ટાઇલ અમારી આ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરો. ટિડિંગ, થેન્ક યુ. અરે યાર, તમે તો સની દેવલ જેવા લાગો છો. એકદમ ઉપરની ટિકિટ લીધી પહેલી લાઈનની. અરે ભારો, તમે તો સની દેવલ જેવા લાગો છો. સેલ્ફી લઈ શકું તમારી જોડે? હા, લઈ લો લઈ લો. થોડો નહીં પણ. થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ. આવજો. તમે સની દેવલ જેવા લાગો, એક સેલ્ફી પાડો તમે. હા, પાડો પાડો. એક મિનિટ, ચશ્મા પહેરી લઉં. હા, પહેરી લો. ના, સની દેવલ ચશ્મા નહીં પહેર્યા. હા, થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ. કેટલી મસ્ત પિક્ચર હતી ને, મજા મજા પડી. જે જેટલા ટાઈમ પછી પિક્ચર જોઈ, કોઈ ખારી પિક્ચર જોવા મળી. અને તને તો બધા ચેવું કહેતા હતા, અમાર ભાઈ સની દેવલ સની દેવલ. અસલ તો એવો જ લાગે છે. કેટલી મજા ના લાગી જાય. બોરે આઠ બોનું આવો ચો જાય સર. આવું કહ્યું ને. એટલે તને કોઈ ખોટું લાગી ચુકું? ના ના, હું આવું હમણાં. હા તો શાંતિ થી જા. ના, આવું રમતા છો? ઉપાડી ગાડી. અમે નીકળ્યા ઓ ગાડી લેકે ઓ રસ્તે પે ઓ સડક મે એક મોડ આયા મે ઉત દિન છોડ આયા. મારો દિવસ ગોળો થઈ જાય એમ લાગે. ભગવાન ભગવાન, તૈયાર થઈને બેઠેલી છો? જવાની તૈયારી છે? જઈને આયા અમે લોકો. કઈ પિક્ચર જોવા નતા? જા પિક્ચર જોવા જા તો મને કહેવાય નહીં. હવે તમને કીધું હોય તો તમે તો કે આટલા પૈસા થાય ને તેટલા પૈસા થાય એટલે તમને કીધું જ નહીં. અમે એમને મત જતા રહે, જોઈને આવીએ જ્યાં. હા હા, કયું પિક્ચર જોયું? ફધર 2. અચ્છા, વેરી ગુડ. આ પેલો રમતો જેમ બમતો બમતો જો. મને કે આવું શું બોન કરીને જો. આ તો મને મળ્યો. તે મારી હોમે કે ગીત ઉગાતો તો ઉડદા કાલે કાવાને મેં ઘણા પસ્તાવાને ઉ કર્યું કેતો તો. પિક્ચર જોયું ને? તો પિક્ચર જોયું ને એટલે થોડી વાર માટે આમ રહે કે આપણે પિક્ચરના કેરેક્ટર છીએ એનું એટલે કદાચ આને અસર થઈ જઈ હશે. હશે હશે, કોઈ નહીં. એ બધાને બતાવી આવવા દો ને કે હું આમ લાગુ છું. અને બધા એને કહેતા હતા, બોલો ત્યો સની દેવલ લાગે સની દેવલ લાગે. બોલો, પૈસા કેટલો સ્માર્ટ તમાર જેમ નહીં. કશો વાંધો, હેડ ખાવાનું કાઢતો હું ખાઈ લઉં. લે રમતા શું આડ્યો? રમતા નહીં, રમ રમ તારા સિંહ. અલ્યા પણ શું સાહેબ, બધું શું વેહ મોડ્યા ત્યાં? હું જાઉં છું મારી સકીનાને લેવા. તમે બધા ભેગા થઈને એને પાકિસ્તાન મૂક્યો છો. અલ્યા કઈ સકીના? અચ્છા, પિક્ચરમાં હતી એ તો આણંદ ની છે, મુંબઈ રહે છે. તાર શું કામ હતી? કેમ કાતિયા, યે 2.5 કિલો કા હાથ હે, યે જિસકે ઉપર પડતા હે ના વો ઉઠતા નહીં, ઉઠ જાતા હે. અશરફ અલી. અલ્યા કઈ એને કઈ પેલી કે સમજ ના પડી. જીતો કહેતો હતો કે એના હારા ઉપર ગોંડપણના દ્વારા પડે. એટલે રાજના દાડાનું ગોંડ્યું. હા, કેવું પછી જીત્યા? મારો થોડો લાય. ભાઈ આ મારો છે, મારે લોડું ટીપા જવાનું. મારો છે સખીના, મેં આવા હું. ઓહો હો હો,
सकी ना ऊ तने पाकिस्तान ते हिंदुस्तान ले जाओ चल चल मारी जाते चल सकू रमता भाई आ शू तमे पठानी ड्रेस पहरियो छे ना पगड़ी बांधी छे अने आ थोड़ो लेने शू कम फरो छो चल मारी साथे तने ले जा चल अरे ओ सकीना नथी सकीना ले जीतू भाई બોલ ભાઈ હા લે ભાઈ તમારે પેલો હારો પેલો રમતો એને શું થયું છે ઘણ લઈને ગોરગોર ફરે છે અને વ્યાજા વ્યાજ માંડ્યો ત્યાં ત્યાં જઈને ટાઇલ્સો તોડી નાખી કઈ સોસાયટી ભેગી થઈ જાઓ રૂપિયા ચોડવા ચોટશે તમારે લોકોને હારવાના જોયેલા તો કહી દીધું વેલા તો કઈક લોચો ના મારે ભાઈ શું છે ભાઈ આ તારા ભાઈ ને આ રમણે હેનો ચડ્યો છે પીજો બીજો તો નથી ને તમારે જેવું નહીં આને સીધો સારો છોકરો છે હારા ઘરનો તો પછી આ રમણે હેનો ચડ્યો છે આ બધું તોડમ ફોડમ કરે છે સોસાયટી વાળા ઘર ખાલી કરે ને બહાર કાઢી મેલશે મને નાનું છોકરું છે હવે છોકરું છે તો ગોડિયામાં જો લેશે છોકરું તું જ મારી સખીના છે ના ના હું કઈ તમારી સખીના નથી તમારી ભૂલ થાય છે રમતાભાઈ કોઈ રમતાભાઈ નહીં રમ રમ તારા સિંહ મંગુ બોન આ તમારા ભાઈ રમતા સમજાવો મારો બેટો અધમણ્યો આખો મોટો સૈધો લઈને ફરસ અને મારો બેટો જમે તેમાં બુહલો જેમ વ્યાજા છે ને બે ચારને ઊંધા પાડી દીધા બે ચાર બારી અને બળણાઈ તોય નાખ્યો એ તો સારું છે તું બચી ગયો ને તો મારું બી ભાજી નાખ્યું હોત સમજાવો સમજાવો ને તો સોસાયટી વાળા એ એને સીધો દોર કરીને નાખશે આ લો આ ટાઇલ શું તોડતો તો એવું શું હતું તે લોકોના ઘરનો બારી બાયણો તોડવા મળ્યો એનો એનો ઈરાદો શું છે એ ગાડી કરફ્યુ જાહેર કરવાનું છે એને અહીં તો મને શું ખબર હું તમારી જોડે જ બેઠી છું ને એની જોડે ફરું છું ચેવી વાતો કરો તમે એને સમજાય ને પણ તો બેડા બેડા સમજાવવાની હતી તું કે ને મંગુબેન આ તમારા રમતાભાઈને સમજાવી દેજો હા મંગુબેન આ તમારા રમતાભાઈને કંઈક સમજાવો આ એક તો હથોડો લઈને ફરે છે અને ઘડીકમાં આને શકીના અને ઘડીકમાં મને શકીના કે છે અમે બે તો કઈ શકીના જેવા લાગ્યા છે અને આ મારા ઘરના બારીનો કાચ તોડી નાખ્યો અમને અને મારા ઘરની ટાઇલ્સો તોડી કાઢી આ છે ને તમે સમજાવી દેજો એટલે જ તમને કહેવા આવ્યા છીએ આને તો એના ભાઈની ફરિયાદ કરીશું ને તો એ નહીં સાંભળે એ એના જેવી જ છે મને જરા ધ્યાનથી કહેજે કે શકીના કોણ છે ગીત ગાતો તો ખરો મેં ના કીધું ઉર્જા કાલે કાવા ને મેં ઘણા પસ્તાવા ને અમે આ મને લાગે નક્કી હું બેઠો છું એને રિપેર કરી દે ગોડું થઈ ગયું હશે તો અમે જન્મ જાતો ગોડું પેદા કર્યું છે બસ 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 ભેકડા ના તોડે ના તોડે આ ઓસા ભેકડા કરી ગયો છે તારો ભાઈ તો તું એ ઘરમાં ભેકડા તોડું મને લાગે છે કોઈ આપણે કોઈ પિક્ચર જોવા જઈએ ને તો તને ગમતી હિરોઈન નું તું પિક્ચર જોવું ને એટલે અમુક સમય માટે તને એવી ફીલિંગ થાય કે તું હિરોઈન મને થાય છે કેટલી વખત તું નથી એને એની અંદર છે ને પેલું મેં તને નતું કીધું છન્ની દેવલ એ ગુસી જો લાગે છે હવે આ શકીના જો સુધી ખોરી નહીં લાવે અને લગ્ન નહીં કરે તો સુધી છોડે નહીં તારો ભાઈ એક કોમ કર બીરિયા બુસ્ત્રા પેક કર હું ટિકિટ કરાવું છું આપણે બે જતા રહીએ કૂટવા દે તારા ભાઈને જે કૂટવું હોય હેટ એવું થોડી હોય તો આવી હાલતમાં મૂકીને જવાનું એને અને મૂકીને જઈએ વધો ને આ સોસાયટી વાળાનો શું થાય જોડવાના તો છે એ નક્કી જ છે એની જોડાજોડ મારજૂડ થવાની જ છે બચાયેલો બચારાને અરે પણ ચમનો બચાવું એને જે ધંધા આદરે છે એ તો જો ચમનો બચાવું એને જીતુભાઈ હાજી મારે તમારું કામ છે તું બોલો ને આવો છો એ આ કોની છોકરી છે આપણે ચોથા ઘેર રહે છે મહેશભાઈ હા હવે તમે જાઓ હું તમને બોલાવું પછી તમે આવો થોડુંક મારે અંગત કામ છે એટલે હા ને હા
મારું અંગત કોમ છે તમને એનું અંગત કોમ છે આપણે બે ને મારે એકલાને પણ નથી હું એમ કહેવા માંગુ છું ઓને છે ને સમજાઈ પટાઈ અને ઓને શકીના બનાવી દે પછી શિલ્પા છે ઓનો ઓને શકીના બનાવી તો શું તારો ભાઈ જે છન્ની દેવલ બન્યો છે ને છન્ની દેવલ એનું ભૂત ઉતરે કે શકીના મળી જાય તો કદાચ છન્ની મોથી એ રમતો થઈ જાય હોલા તો તું જા અને એને શાંતિથી મારા ભાઈને આવો પ્રોબ્લેમ છે ઓમ છે તેમ છે એવી વાત કર તો કદાચ મોની જાય તો પેલો છન્ની મોથી રમતા જોગી થઈ જોય હા જો મને સમજાવ આ શિલ્પા હા હા મંગુબેન એક કામ હતું મને તારું તમે કહો છો ને મંગુબેન તો કરીશ પણ બાકી બધી જવાબદારી તો તમારી જ હા 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 બધી જવાબદારી મારી હા થેન્ક યુ મારી જવાબદારી કેવી રીતે લઉં મારા ભાઈની ગોળ્યો થયો છે વધુ નહીં કોક તો થશે એનું સારું કોણ બસ એક નજર ઉસકો દેખા તું ક્યાં હતી સકીના તને ખબર છે તારી માટે મેં આખી સોસાયટી ગાડી કરી નાખી ચાલ સકીના હું તને પાકિસ્તાન થી હિન્દુસ્તાન લઈ જવા માટે આવ્યો છું હા હા ભલે તારા સિંહ તારા સિંહ નહી રમ રમ તારા સિંહ તો ચાલો આપણે છે ને પહેલા દીદી ના ત્યાં જઈએ કોઈ દીદી વિદી નહી મેરા પાર જિંદાબાદ થા જિંદાબાદ હે ઓર જિંદાબાદ રહેશે ચાલ હિન્દુસ્તાન ચાલ સકીના મેં નિકલા ઓ ગડી લેકે ઓ રસ્તે પર ઓ સર ઓ જેટી સાપોટ માર દે તો ડોકો ઉડી જાય ગદની જેમ ને પૂરો પૂરો થઈ જાય કોઈ નથી જીવવાની જરૂર નથી રમ તારા સિંહ રમ રમ તારા સિંહ લે રમતા ભાઈ કોણ છે કોણ છે તું પાકિસ્તાની જાસૂસ મારી સકીનાને લેવા આવ્યો છે ભાગ અહીંથી નહીં ભાઈ મારી હાજ ભાગ ભાગ લો નહીં છોડ મેં હું અમરે અમરા હિન્દુસ્તાન જિંદાબાદ સકીના પાકિસ્તાની જાસૂસ કભી ભી આ સકતે હૈ ચલો મેં તુમકો હિન્દુસ્તાન લે જાતા હું શર્મા કે વો યું સિમટ ગઈ જા કાલે કાવા તેરે મૂવ શિખંડ પાવા લે જા તું સંદેશા મેરા મેં સદકે જાવા બાગો મેં ફિર ઝૂલે પડ ગયે અરે તારા સિંહ મેં તુમ્હારે સામને ખડી હું ફિર ભી તુમ ક્યો એસે ગાને ગા રહે હો તારા સિંહ નહીં રમ રમ તારા સિંહ એ રિમ જિમ રોમિયા તું મારી દીકરીને ક્યાં લઈ જાઉં છું અશરફ અલી બાપ બનીને સીધી રીતે દીકરીને વિદા કરી દેજે નહીં તો આ જટ સેંકડો પર લે મરેગા હેડપંપ ઉખાડવાથી હું એને ફાયદો થતો તો આ હેડપંપ ઉખાડી નાખ્યો અને આ સોસાયટીમાં મારા દંડ ભરવો પડશે લોકોના બાયણા દરવાજા બધું તોડી નબરું કરી નાખ્યું તું અને સાને જલ્દીમાં જલ્દી અહીંથી વિદાય કરી નાખજે નહીં તને એની ચીર વિદાય થઈ જશે મારા બાપાથી શ્વાસનો ભાર નથી લેવાતો તો આ 22 કિલોનો હથોડો પડશે તો એ ઉકલી નહીં જશે સમજાતું જ નથી એમને Thank you.
હેલો હેડ મહેશ કાકા આપણો કામ ઉપાડ્યો હેલો ભાઈ રમતા તારા મને જીવતો રાખવો છે રમતો રમતો હે આ શું ધંધા આદર્યા છે સોસાયટીમાં અલ્યા આ લોકોનો બારી બારીનો તોડ નાખ્યો હેન્ડપંપ ઉખાડી નાખ્યો આ બધું શું કર્યું તે અવસાનો અને કોઈ પિક્ચર દેખાડવા જ ના લઈ જઉં ઘેર જ રાખી અને તમારે બધાની માફી માંગુ છું માફી પણ મારે તો પૈસા ભરવાના આયા કે નહીં એક તો યાર તું દોસ્ત તું શાંતિ રાખું તો બહુ સારું આ ફિલ્મ તો શું એને છે ને એને સિરિયલ ના જોવા દેતા નહીતર ચોક મારે બીજો હરક તું પહે છે આ તો સારું થયું પૂરા ભાઈ કહેવાય ને અમને ખબર પડી કે તમે આ બધું ખેદો ને મેદો કરી નાખ્યું છે મારી નાખત ભાઈ તાણ ગમ્યું ગમ્યું તો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઇબ કરજો દોસ્તો એમાં શું છે આપણે ફિલ્મ જોવા જઈએ ને એટલે અમુક એવા કેરેક્ટર્સ હોય જે આપણા ઉપર હાવી થઈ જતા હોય આપણને એમ જ થાય કે ચલો આપણા અંદર એ જ આવી ગયા છે સાક્ષાત જેમ ઓમની અંદર સન્ની દેવલ આવી ગયા હતા એમ બરાબર એટલે આપણે ક્યારે પણ પિક્ચર જોઈએ તો એટલા બધા એક્સાઇટ ન થઈ જતા જેનાથી આ મારા હાળા એટલે સોરી રમતાજીએ અત્યારે જે આ ખેદોન મેદોન કર્યું એવું ના થાય પડી સમજણ સારું હોય તો પાછું એક્સેપ્ટ કરવાનું હા સારું હોય આપણા જીવનમાં સારું આપણને ફાયદો થતો હોય એવું તો ગ્રહણ કરી લેવું પણ જે નહીં ગ્રહણ કરવા જેવું ના કરતા એમ બરાબર હવે ટૂંકમાં હું અમને પાકિસ્તાનની બોર્ડર પર છોડી આવું છું એટલે વાંધો નહીં ફરી એકવાર ગદર ટુ બતાવી દઉં છું સોરી મહેશ કાકા હા સોરી અને થેન્ક યુ હા બેટા તે અમારું કામ કર્યું હા ધન્યવાદ તમારી બારીઓ કાચ બાચ બધું અમે રિપેર કરાવી દઈશું હા ને હા 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 થોડું લેતા જજો કુનો છે તો આ થોડો કુનો હતો મારો ફોટો પાડ્યો ગદર ટુ ના છન્ની દેવલ જેવો ગડી લેકે.